એક અંશો પાંચસો મોજી ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો બે સમ્રાટ રાજાઓ જે છે એની વાત આ એકમમાં જે કરવામાં આવી છે એના જીવન ચરિત્ર વિશે આપણે કહી. તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે પ્રજા જીવન પ્રણાલી, પ્રજા કેવું સુખમય કે દુઃખમય જે જીવન જીવતી અને એની વહીવટી કામગીરીથી માંડી અને પ્રજા કલ્યાણના જે અનેક કામો તેને આપણે થોડી ચર્ચા કરી અને ત્યારબાદ લઈ. તો બીજો એવો શાસક એટલે સમ્રાટ અશોક. તો મૌર્ય શાસનમાં જે અનેક એવી પરિવર્તન જે અનેક એવા જે કામો કર્યા પ્રજાલક્ષી ચંદ્રગુપ્તે, તો તેની અમુક જે વાત કરીએ રાજે જોઈ તો થોડા કેવા કામોની જે આપણે માહિતી મેળવવાની છે એમાં જોઈ તો રાજ ટ્રક રોડ એટલે જીટીઆર એટલે કે એશિયા ખંડનો સૌથી જૂનો અને કહી શકાય લાંબો મુખ્ય રોડ જે છે. તો આ રોડનું જે નિર્માણ હતું એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આપણે કીધું જે અનેક કામો જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું, એક મૌર્ય વંશે કહી તો અનેક એવી જે પોતાના આસ્થા જે પણ પ્રદેશ હતા તે પ્રદેશનો વિસ્તાર એટલે કે અનેક શાસકો રાજાઓ સામે ચડાઈ કરીને યુદ્ધ કરીને અને તેના પ્રદેશ છીનવી પોતાના એના પ્રદેશ ઉપર એટલે કે કબજો મેળવી અને પોતાના પ્રદેશનો વિસ્તાર વધાર્યો. અને બીજા નંબરે કહે તો પ્રજાલક્ષી પણ એવા ઘણા બધા જે કામો કર્યા એમાંનું જે આપણે કહી તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કહી તો એશિયાનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય જે રોડ એ બને તો તે પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કહી તો આ રોડનું નિર્માણ તે કરવામાં આવ્યું હતું. આના સિવાય કઈ જે કર્યું અને આના સિવાય અનેક એવા જે તક્ષશિલાથી માંડી એટલે કે શિક્ષણ પ્રણાલીને પણ આગળ વધારવા માટે ના કહી તો જે અનેક તક્ષશિલા એશિયાને જે જોડતો માર્ગ તે પણ મહત્વનો જે આ વાત જે બન્યું. અને આ સમયે કહી તો ગંગાના મેદાનથી એટલે કે ગંગાના મેદાનથી ગાંધાર સુધી પણ જે રોડ વિસ્તર્યો હતો તે પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કહી તો એ માર્ગને પણ મહત્વ જે આપવામાં આવ્યું નિર્માણ કરવામાં આવ્યું. તો આ રીતે કઈ શેરશાહ સૂરીએ પણ પોતાના શાસનકાળમાં જે રોડનું નિર્માણ કરાવ્યું હતું તે પુનઃ એટલે કે જે સમારકામ કરી અને ચંદ્રગુપ્તે તે રોડને પણ નવેસરથીનું સમારકામ કરાવી અને શરૂ કર્યું. તો આ રીતે મૌર્ય વંશના શાસનકાળમાં દરમિયાન કહી તો જે પણ રોડની વ્યવસ્થામાં ઘણા બધા જે સુધારા અર્થે આવા મૌર્ય વંશના શાસકોએ જે મહત્વની જે કામગીરી કરી હતી. ત્યાર પછી આવે છે એટલે કે બિંદુસાર. ઈસવીસન પૂર્વે કહે તો બિંદુસાર એટલે કે 297 થી માંડી એટલે કે 273 સુધી જે શાસન અર્થે જે ભૂમિકા ભજવી તેમાં એને જો કહી તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર એટલે કે કહી શકાય બિંદુસાર, તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો હતો. હવે ચંદ્રગુપ્તનું અવસાન થતા કહી તો રાજગાદી જે સંભાળનાર તેનો પુત્ર બિંદુસાર આખું જે મગધનો કાર્યભાર જે સંભાળે છે મગધ પ્રદેશનો શાસક બને છે. તો આ રીતે પિતા ચંદ્રગુપ્ત તરફથી અનેક એવું વારસામાં જે મળેલું હતું તે વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી અને તેના તેની કહી શકાય એક ભેટ પુત્ર અશોકને પણ આપી દે છે અને બિંદુસારને મોટામાં મોટી સિદ્ધિ ગણી છે. હવે જે કીધું તેનો એ પુત્ર એટલે કે એના પછી જે આવે છે અશોક, તો જે પણ ચંદ્રગુપ્તે એનો વિસ્તાર જે પ્રદેશ પોતાના કબજામાં હતો તે ટકાવી રાખીને હવે એનો જે પુત્ર એટલે કે બિંદુસારે પણ તેના વિસ્તારમાં જે અનેક એવા જે જેના એના પિતા એટલે કે ચંદ્રગુપ્તે જે સુધારા કરી તેથી વિશેષ જે સુધારા લક્ષી જે કામો કરીને અને તેને પોતાનું કામ જે જાળવી રાખ્યું. તો આ રીતે બિંદુસારના શાસનકાળમાં ગઈ તો અનેક એવા જે રાજકુમારો જે છે એ અનેક જે તક્ષશિલાથી માંડી અનેક એવા રાજકુમારો અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે જે કંઈ એમાં નિમણૂક કરવામાં આવી એટલે કે જે વહીવટી કામમાં સુધારો આવે એવા હેતુ અનુસાર કંઈ તો બિંદુસારે એવું મહત્વનું જે કામ કર્યું એવા બધા જેના જે રાષ્ટ્રીય આખું જે કંઈ અને પ્રદેશના અનેક વહીવટી કામગીરી કથળે નહીં અથવા વહીવટી કામમાં કોઈ નુકસાન ન થાય એવા પ્રયત્ન હેતુ અનુસાર કંઈ તો બિંદુસારે મહત્વના જે કામો કરી હતા. તો અહીંયા આપણે જોઈ અનેક સમયમાં કંઈ બિંદુસારે કંઈ તેના શાસનકાળમાં કોઈ પણ એવા જે નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ જે પણ એની પાસે જે પ્રદેશો છે તે પોતે શાસનમાં જાળવી રાખ્યું હતું. અને આ રીતે બીજા કંઈ તો બીજા એવા પ્રદેશો વચ્ચે એવા એને સંબંધો પણ વધુ ને વધુ મજબૂત કર્યા હતા જેને કારણે તે પ્રદેશના અમુક જે કંઈ તો
તો શાસક ઉપયોગી બની શકે. તો આ રીતે તેને પણ મગધની ગાદી સંભાળી લગભગ 25 વર્ષ સુધી ગઈ. તો તેને એટલે કે બિંદુસારે મગધ રાજ્ય ઉપર રાજ્યભાર સંભાળ્યો હતો, કાર્યભાર સંભાળ્યો હતો, અથવા 25 વર્ષ સુધી તેને શાસનગીરી જે કામગીરી શાસન અર્થે એટલે કે રાજા અર્થે કામગીરી કરી હતી. ત્યાર પછી આવે છે સમ્રાટ અશોક, એટલે કે પિતા બિંદુસાર. પેલા શરૂઆત કર્યો આ મૌર્ય વંશના આખા તમામ પેઢી દર જે પેઢી જે શાસકો મોટાભાઈ સુનિમ અને બીજા અનેક સાવકા ભાઈઓ સાથે થયેલા સંપર્કને કારણે ગાદી આવવામાં 4 વર્ષ બાદ રાજ્યના આપણે કહીએ તો અમુક વહીવટીકામાં જે વેદરકારી જોવા મળતી તો 4 વર્ષ બાદ રાજ્યની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યભેદ થયો હતો. હવે જે આપણે કહીએ અમુક કેમ કે જે રાજ્યની જે રાજપાટ સંભાળવા માટેના જે વિખવાતો જે જોવા મળતા હતા, પરંતુ અંતે મેં રાજપાટ હવે સંભાળનાર એટલે કે સમ્રાટ અશોક. તો રાજ્યભેદ થયા બાદ એટલે કે અનેક ચર્ચા વિચારણા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળે રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. હવે જે પણ સમ્રાટ અશોક પાસે જે પણ પ્રદેશો હતા તેને પણ જેટલા પ્રદેશોની પાસે હતા એથી વધુ પ્રદેશો જીતી લઈને વિસ્તાર વધાર્યો. અને તેના શિલાલેખોમાં કઈ તો જાણવા મળ્યા મુજબ સામ્રાજ્યમાં અનેક કહી શકાય જેઓ વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી જે ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે કઈ તો હાલ કર્ણાટક જે સુધી અને પશ્ચિમે કઈ તો ગુજરાતના સૌરાષ્ટ્ર સુધી ગઈ અને પૂર્વમાં મગધ હાલ બિહાર અને કલિંગ એટલે કે હાલ ઓડિશા સુધી ગઈ. તો તેને વિસ્તાર ફેલાવ્યો એટલે કે વિસ્તાર વધારો કરવાનું હતું. ચારે બાજુ ગઈ તો સમ્રાટ અશોકે પોતાના પ્રદેશનો વિસ્તાર વધાર્યો. તો આ રીતે અંતે કઈ તો જે પણ પ્રદેશો જાળવી રહ્યા પરંતુ પ્રદેશનો વિસ્તાર પણ જે પણ તેને કલિંગના યુદ્ધના મેદાનમાં જે પણ તેને પોતાની આંખોથી જે દ્રશ્ય જોયા, જે પણ અનેક એવા એને ઘાત લાગેલા કે એના જે અમુક એવા દ્રશ્યને કારણે જે સમ્રાટ અશોકના જીવન પ્રણાલીમાં કઈ તો સુધારો એટલે કે જીવન પદ્ધતિ ટૂંકમાં કહીએ તો એને યુદ્ધ કરવાનું માની માન્યું અને ત્યાં કોઈ રાજાપાટ તરીકે કઈ તો સંન્યાસ લઈને પોતે સાદું જીવન જીવવાનું નથી કર્યું. પરંતુ આ થયું ક્યારે તો કે કલિંગના યુદ્ધમાં એનું દ્રશ્ય જોયા બાદ, કેમ કે યુદ્ધ સમયે કે તો ભયાનક બે સેના વચ્ચે જે લડાઈ યુદ્ધ થાય તો આમાં ઘણા બધા એવા સૈનિકો જે ઘાયલ થાય છે, ઘણા બધા સૈનિકો જે મૃત્યુ પામે છે, ઘણા બધા સૈનિકોને ઘણી બધી જે ઈજાઓ જે પહોંચે છે. અને તો મેદાનમાં જોયું અને ઘણા બધા સૈનિકો એવા ઘાયલ થતા હોય તે ટીસો પાડતા જોવા મળે છે. સામે કે તો આ સૈનિકો જે છે એટલે કે કોઈના જે કઈ પોતાની પત્ની માં કે બહેનને જે છોડીને યુદ્ધભૂમિમાં આવે છે, બાદમાં કઈ તો એના પરિવારનું જે કઈ તો એ પણ નક્કી કરીને આવે છે યુદ્ધ લડાઈ વખતે ગંભીર ઘટના જે થઈ શકે ગંભીર પરિસ્થિતિ સર્જે. તો અંતના સમયે કે તો આવેલા જે એના સંતાનો જે છે એને પોકારતા જોવા મળે, એ પણ ચીસો પાડતા જોવા મળે છે જ્યારે પણ આ યુદ્ધમાં વીરગતિ પામે છે, મૃત્યુ પામે છે. સામે કહીએ તો ઘણી બધી વિધવાઓ સ્ત્રીઓ જે છે વિધવાઓ જે બનતી જોવા મળે છે. અને જે કઈ તો ઘાયલ એવા સૈનિકોના પરિવારો જે ઘણી બધી એને અનેક અટકણો જે આવતી જોવા મળે છે. તો આવી પરિસ્થિતિ અનુસાર એને દ્રશ્ય એવું જોયું કલિંગ યુદ્ધ જેમાં એટલે કે મગધની કઈ પડોશમાં આવેલ કલિંગ હાલનું કઈ તો ઓડિશા. તો નંદ રાજાના સમયમાં કઈ તો મગધ સામ્રાજ્યમાં જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે કઈ સ્વતંત્ર થયેલું આ રાજ્ય એટલે કે કલિંગનું ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા હતી સમ્રાટ અશોકને. તો આ મહત્વકાંક્ષા રાખનાર સમ્રાટ અશોક જેને રાજ્યાભિષેક પછીના વર્ષો પછી કહી તો એને પણ રાજગાદી સંભાળ્યા બાદ
પછીના વર્ષો ઈસવીસન પૂર્વે 300 ને 200 ને 61 માં કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ કરવાનું તેને નક્કી કર્યું અને આ યુદ્ધમાં કહે તો સમ્રાટ અશોકનો વિજય થયો. હવે જે ઓડિશા એટલે કે કલિંગ જાલુ આમાંથી જે અલગ થઈ ગયેલું ભાગ, પરંતુ ત્યારે શાસન અર્થે જવાબદારી એટલે કે જયંત સામે જે શાસક હતો તેની સામે લડાઈ કરી જે આ કલિંગ પાછું મેળવવાની મહત્વાકાંક્ષા સાથે ગઈ, તો સમ્રાટ અશોકે જયંત રાજા સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. અને બાદમાં કહે તો આ યુદ્ધમાં પણ સમ્રાટ અશોક જે વિજેતા થયો તેને સમ્રાટ અશોકનો વિજય થયો. હવે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ પણ કહી શકાય આ યુદ્ધ ભૂમિ પર જે નગરમાં ફરતા અનેક અશોકે વધે જે અનેક દુઃખ અને શોકનું જે વાતાવરણ જોયું અને જેને કારણે યુદ્ધમાં થયેલ કુમારી અને સ્ત્રીઓ અને બાળકોને જે રડતા જોઈને કલિંગનું યુદ્ધ મેળવી જીતનો આનંદ ઓકારી ગયો હતો. એટલે કે પોતે જીત તો મેળવી હતી પરંતુ જે જીતનો એવો આનંદ જોવા મળતો નહીં અને અશોકના મનને શાંતિ હરાઈ ગઈ. કેમ કે અશોકના મને ભલે વિજય મેળવી લીધો પણ અશોકના મને શાંતિ થઈ નહોતી. કેમ કે એને આવા બધા કલિંગના યુદ્ધના મેદાનમાં આવા દ્રશ્ય જોયા અને યુદ્ધમાં થયેલી કુમારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતોષ જે અનેક એવા થયો નહીં લાગણી જેવી દુભાતી હતી. કેમ કે જે આખી પરિસ્થિતિને જોઈ કે આવા સૈનિકો કેટલા ઘણા બધા મૃત્યુ પામશે, ઘાયલ થશે, તો પાછળ એના પરિવારનું દેખરેખ રાખવા માટે કોણ? તો આ રીતે બોધ સાધુ ઉપાસના ઉદ્દેશથી તેને એટલે કે આ રીતે સમ્રાટ અશોકે આવી ઘટના જોઈ અને અંતે યુદ્ધ કરવાનું માની વાળ્યું. રાજપાટ પણ છોડી દે જે કઈ જે ઉપગુપ્તના ઉદ્દેશથી કહી તો તેને શસ્ત્રનો પણ એટલે કે શસ્ત્રો જે પણ ઉપયોગ કરતો એનો ત્યાગ કરી શાસ્ત્રનું એક સરળ યુદ્ધ એટલે કે શાસ્ત્રનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને તમામ રાજપાટ જે છોડીને કહી તો શાસ્ત્ર પાછળ કહે તો એને જીવન વિતાવ્યું. તો આ રીતે બૌદ્ધ ધર્મ પણ એ ધર્મ પણ એને અંગીકાર કર્યો એટલે અપનાવી અને અશોક કહે તો રાજદ્વારી પુરુષ માસથી કહી તો ધર્મ દાગી એક અશોક બની ગયો. ધર્મને અનુસરીને કામ કરનાર અને એક શાસ્ત્રનો અભ્યાસ કરનાર જે કહી આ પરિવર્તન સમ્રાટ અશોકમાં જોવા મળ્યું. તો આ છેલ્લે એને આખું કલિંગનું યુદ્ધ અંતિમ એનું છેલ્લું યુદ્ધ કહી શકાય. બાદમાં કહે તો એને આખું શસ્ત્રનો પણ ત્યાગ કર્યો અને રાજપાટ પણ છોડીને ધર્મ એટલે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને શાસ્ત્રનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તો આ રીતે અશોક કહી તો પહેલો એવો શાસક હતો જેને અને એટલે કે શિલાલેખો દ્વારા પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચે તેવા પ્રયાસો જે કરવામાં આવવા આવ્યા અને અશોકના મોટા ભાગના અભિલેખોમાં ભાષા પ્રાકૃત અને કહી શકાય માનવી ભાષાનો જે ઉપયોગ એટલે બ્રાહ્મી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો જેને કારણે પ્રજા પણ એના શિલાલેખોમાં પોતાના જેને તેની ભાષાઓ જે છે તેનો સરળતાથી અભ્યાસ કરી શકે વાંચન કરી શકે તેવા પ્રયાસો સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવતા. તો આ રીતે કઈ સમ્રાટ અશોક જેનું અંતિમ યુદ્ધ છેલ્લું યુદ્ધ કહી શકાય કલિંગ યુદ્ધ અને કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકના આખા હૃદય પરિવર્તન ભલે જે વિજેતા થયો તો જીતી ગયું પરંતુ એટલે ખુશીની લાગણી એનામાં જોવા મળતી નહીં. કેમ કે આવી બધી જે મેદાનમાં ઘટનાઓ જોઈ તેને વિચાર્યું કે મેં વિજય મેળવ્યો પણ મને એટલો આનંદ અનુભવો જોઈ નહીં, હજી નામમાં કહી તો અસંતોષ જોવા મળતો એટલે કે રોષની જે લાગણી જોવા મળતી. તો અહીંયા આપણે જે વાત કરી સૌ પ્રથમ ગાયક રોડ એટલે કે જીટીઆર, બીજું કઈ તો બિંદુસાર શાસન અર્થે જે જવાબદારી સંભાળે મૌર્ય વંશ અને ચંદ્રગુપ્ત મૌર્યનો જે પુત્ર અને ત્યારબાદ જે જવાબદારી સંભાળે સમ્રાટ અશોક અને છેલ્લો મુદ્દા પણ આપણે વાત કરી સમ્રાટ અશોકનું જે યુદ્ધ કલિંગનું યુદ્ધ. હવે પછી કહીએ તો આગળના લેખા ઉપર આપણે કહીએ તો એવી અનેક જે ભાષાઓનો જે ઉપયોગ થયો જે લેખો જે મળ્યા બ્રાહ્મી અને અનેક એવી ભાષાઓ અને કલિંગના યુદ્ધમાં કેમ એટલે કે કલિંગના યુદ્ધના વર્ણન લખતો એવો અશોકનો જે શિલાલેખો જગ્યાએ જે મળી આવ્યો તેની વાત હવે પછીના લેક્ચરમાં કરશું. અસ્તુ.